પ્રક્રિયામાં ચોપડી લખાણ સહેલું હોય, પ્રક્રિયા પૂરતું ચોપડી વાંચવાની છે, બોર્ડ પરથી લખવાનું નથી, બોર્ડ પરથી લખવાનું કોઈ એક્સ્ટ્રા લખાવું એ, બાકી બધું તમારે ચોપડી જ વાંચવાની. હા, રિએક્શન ચોપડીમાં બરાબર ના લખે, પ્રક્રિયા લખે ને એક જ બને, રાઈટ? પણ લખાણ જે હોય ને એ તમારે બુકમાં જ લખવાનું. આલ્કેનના મુખ્ય સ્ત્રોત પ્રશ્ન શું છે? આલ્કેનના મુખ્ય સ્ત્રોત, તો આલ્કેનના મુખ્ય સ્ત્રોત બે, એક કુદરતી વાયુ. બોલો, આલ્કેનના મુખ્ય સ્ત્રોત શું છે? કુદરતી વાયુ અને બીજું પેટ્રોલિયમ. કુદરતી વાયુ અને પેટ્રોલિયમ, પણ તેમ છતાં આપણે પ્રયોગશાળામાં જરૂર પડે તો જુદી જુદી પ્રક્રિયાથી બનાવી શકે. હવે છે આલ્કેનની બનાવટ. બનાવીએ આપણે આલ્કેન. પહેલી બનાવટ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજનીકરણ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજનીકરણ. બોલો શું છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજનીકરણ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હાઇડ્રોજનીકરણ. હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજિનેશન, એટલે હાઇડ્રોજનનું ઉમેરાવું. હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજનનું ઉમેરાવું. શું કરવાનું? આલ્કીન, આલ્કીન કે આલ્કાઇન? નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં. ડાઈ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા આલ્કેન મળે, જેને હાઇડ્રોજનીકરણ કહે. ફરી બોલો, ચલો. આલ્કીન કે આલ્કાઇનની નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા આલ્કેન મળે ને હાઇડ્રોજન. એમાં પ્લેટિનમ, પેલેડિયમની પ્રક્રિયા સામાન્ય તાપમાન અને દબાણે થાય. પ્લેટિનમ, પેલેડિયમની પ્રક્રિયા સામાન્ય તાપમાન અને દબાણે થાય. પ્લેટિનમ, પેલેડિયમ. પણ નિકલની પ્રક્રિયા, ઊંચા દબાણે અને તાપમાને થાય. હવે યાદ રાખવું પડે. ચાલો પ્રક્રિયા જોઈએ કેવી રીતે. જો આ અસંતૃપ્ત સંયોજન છે, ડબલ બોન્ડ છે, બોલો આની કોની સાથે? ઉદ્દીપક પ્લેટિનમ કે પેલેડિયમ. તો ભાઈ તાપમાન દબાણની જરૂર જ નહીં. હવે યોગશીલ પ્રક્રિયા થાય.
सीखिया नौ प्रकार चार प्रकार था नहीं तो योगशील प्रक्रिया के रीते था डबल बॉन्ड नो पाई बंद टूटे डबल बॉन्ड नो पाई बंद टूटे अच्छे थी एक परमाणु यह जोड़ा है एक परमाणु के समूह यह पाई बंद तोड़वानो अने बे कार्बन साथ एक एक परमाणु के समूह जोड़ा तेने योग सेल कहवा योग एटले सरवाळो बे नो सरवाळो थई आव्यो એમાં પહેલું કોણ આક્રમણ કરે એ મુજબ એનો પ્રકાર પહેલો મુક્તમૂલક આક્રમણ કરે મુક્તમૂલક યોગ છે પહેલો ઇલેક્ટ્રોન અનુરાગી આક્રમણ કરે ઇલેક્ટ્રોન અનુરાગી યોગ છે પહેલો કેન્દ્રાનુરાગી આક્રમણ કરે કેન્દ્રાનુરાગી યોગ છે બાકી ચોખ્ખા બધું એક્સ્ટ્રા આ થિયરીમાં બધું કશું ના આવે ચોપડામાં જ લખજો પછી વધારાની વાર્તા જેમમાં છો મોઢે કરવાનું લોડ નહીં લેવો બે વાર વાંચી એટલે એમસીક્યુ તો આવડી જાય યોગશીલ પ્રક્રિયા ટાઈટલ મારો ઇંગ્લિશ મને એડિશન રિએક્શન છે બહુ બધું છે એટલે ચોપડામાં જ લખું યોગશીલ પ્રક્રિયા द्विबंध के त्रिबंध नो पाई बंद टूटे पाई बंद टूटे અને નવો પરમાણુ કે સમૂહ ઉમેરા દ્વિબંધ કે ત્રિબંધનો પાઇબંધ તૂટે અને નવો પરમાણુ કે સમૂહ ઉમેરા નવા પરમાણુ કે સમૂહ બંને દ્વિબંધ ત્રિબંધ્યુ કાર્બન પર ઉમેરા નવા પરમાણુ કે સમૂહ બંને દ્વિબંધ કે ત્રિબંધ યુક્ત કાર્બન પર ઉમેરા બોલો અહીંયા શું થશે આ પાઈ બંધ તૂટશે તો આ એક પરમાણુ અહીંયા અને બીજો પરમાણુ અહીંયા ઉમેરા આવ્યું ખુલાસું થશે યોગશીલ પ્રક્રિયા એમાં સમકરણ હોય ને એનો ચેન્જ આવો હોય કે એસપી હોય એમાંથી કાં તો એસપી ટુ થાય એસપીમાંથી એસપી થ્રી થાય અને એસપી ટુમાંથી એસપી થ્રી થાય એસપી એરો એસપી ટુ એસપી એરો એસપી ટુ SP થી SP3 અથવા SP2 થી SP3 બધા ત્રણ જ હોય છે બોલો આમાં અહીંયા કયું હશે SP2 એમાંથી SP3 ત્રિબંધ હોય તો SP પ્રથમ આક્રમણ કરતા પ્રક્રિયક મુજબ હોય પ્રથમ આક્રમણ કરતા
सामने प्रकार चल प्रथम आक्रमण करता हूँ लिखो मुक्त मूलक तो प्रकार मुक्त मूलक योगक्षेम प्रक्रिया पछी आक्रमण करता हूँ लिखो इलेक्ट्रॉन अनुरागी तो प्रकार इलेक्ट्रॉन अनुरागी योगक्षेम प्रथम आक्रमण करता हूँ लिखो केंद्र अनुरागी तो प्रकार केंद्र अनुरागी योगक्षेम प्रकार केंद्र अनुरागी योगक्षेम चल ध्यान सो बोला पाई बंध छूटे पाई बंध तूटे तो एक हाइड्रोजन अहीं बीजो हाइड्रोजन अहीं CH2 हाँ हाइड्रोजन हाँ असु मड़ी हुई इथेन CH3 अब पड़ी કેમ કે અહીંયા જેમ પ્રોપીન લીધું પ્રોપીન લીધું નિકલ લઈએ તો ઊંચું તાપમાન ઊંચું દબાણ પ્રક્રિયા કઈ થાય પાણી બંધ તૂટે એક હાઇડ્રોજન અહીંયા બીજો હાઇડ્રોજન અહીંયા CH3 CH2 CH3 बोला पाई बंदर टूटे एक हाइड्रोजन अहीं बीजो हाइड्रोजन अहीं बंदर सो बने इथेन प्रोपेन सॉरी इवे रीते अल्काइन लिया हाइड्रोजन था प्लेटिनम पैलेडियम हम बोले एक ना हाइड्रोजन ओपरा से देख क्योंकि दे पाई में दे दे सूत्र तो यहां त्रण हाइड्रोजन सो बने इथेन बोला बे पाई बंद टूटे यहां बे हाइड्रोजन यहां बे हाइड्रोजन तो सो बने इथेन ઓછી ખબર પડી પડી અહીંયા બે હાઇડ્રોજન એટલે ઇથેન એક પાયબંધી તૂટી એક બે તૂટે એ યાદ રાખો એક તોડ હોય તો કઈ રસ્તો જ બીજો પેલેડિયમને ચારકોલનું મિશ્રણ આપવું પડે એટલે લિંગર ઉદ્દીપક કહેવાય તો એક તૂટે ચાલો ધ્યાન આપશું પ્રક્રિયાનું મિકેનિઝમ હવે એક્સ્ટ્રા આટલું જ ચોપડીમાં છે હવે એક્સ્ટ્રા બધું સમજો પ્રક્રિયા થાય કેવી રીતે તો આ જે નિકલ પ્લેટિનમ પેલેડિયમ હોય ને એ ઉદ્દીપક છે પ્રક્રિયાનો ભાગ નથી રહેતો પણ એ કરે શું ખબર હાઇડ્રોજન વાયુ જે ઉડતો હોય એટલે પ્રક્રિયા કરતો જ નથી કે હાઇડ્રોજનનું અધિશોષણ કરે બોલો શું કરે હાઇડ્રોજનનું અધિશોષણ જો અહીંયા અધિશોષ એટલે આ બંધ સક્રિય થાય એટલે નિર્બળ બને બંધ સક્રિય થાય એનો મતલબ તૂટે એનો મતલબ નિર્બળ બને અહીંયા બંધ બને એટલે આ નિર્બળ બની ગયો આ અધિશોષણ થયું બોલો ઉદ્દીપક શું કરે હાઇડ્રોજનનું એટલે એચ એચ બંધ એટલે શું કરે સક્રિય હવે અહીંયા ઇથી નામ ઇથી ના અચ્છા જેવી પ્રક્રિયા હાઇડ્રોજન આપે એવી ડ્યુટેરિયમ આપે પણ ડી2 લેતો એ પ્રક્રિયા છે બે સંસ્થાની છે હવે થશે શું જો આ અહીંયા બંધ બનાવશે ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે થોડા હાઇડ્રોજનના આ બંધના અને થોડા પાઈના એટલે પાઈ બંધ એ નબળો બની ગયો હાઇડ્રોજન તો અહીંયા બેઠો તો પેલો ઇથિન અહીં બેસી ગયો કેમ પાઈ બંધ નિર્બળ હતો ને પાઈ બંધ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું
બેમાંથી એક એક આને લઈ લીધા. હવે ધીરે ધીરે બોલો શું થાય, આ તૂટી જાય, આ તૂટી જાય, આ તૂટી જાય, આ નવો બની જાય. ફરતી બોલો તો ઉદ્દીપક શું કરે, હાઇડ્રોજનનું હજી શોષણ કરે. આ તમારી સમજવાનું છે, ખાલી તમને દોરવાનું કોઈ કહેવાનું નહીં. થિયરી લખવાની કેવી હોય, ચોપડી થિયરી. ચલો, નિકલ, પ્લેટિનમ, પેલેડિયમે હાઇડ્રોજનનું શું કર્યું, હજી શોષણ. હવે ઉપરથી કોણ આવે, આલ્કિન કે આલ્કાઈન, એનો પાયબંધ બિચારાનું નિર્બળ હોય એટલે હાઇડ્રોજનને વાત કરે કે ભાઈ આપણે બંધ બનાવીએ તો સિગ્મા બની જાય. તો હાઇડ્રોજન શું કહે કે ભાઈ કંઈ વાંધો નહીં, આ નિકલ પ્લેટિનમ પેલેડિયમ છે, આમે મને પકડીને લઈ ગયા છે એટલે આ બંધના ઇલેક્ટ્રોન થોડા આમ આપી દો. પહેલાં થોડા જ આપે, આ કેવું પાઈ ના આપું થોડા. ચલો આમાં મજા આવી, સિગ્મા મજબૂત કરે. હા, તો પછી શું કરે, આ જૂના તોડી નાખે, આ તૂટે, આ તૂટે, આ તૂટે, ના તૂટે, અને નવા મજબૂત કરી દે. હવે યોક્સિન પ્રક્રિયામાં કેવું હોય, જોઈએ બે પ્રકારની યોક્સિન પ્રક્રિયા હોય. એક યોક્સિન પ્રક્રિયામાં ભગરૂપ ઓર્ગેનિક પણ બારવું નહીં પૂછતા ને, ના પૂછતા જ નહીં બોલી, મારે શીખવાડવાની ફરજ એટલું શીખવાડું. યોક્સિન પ્રક્રિયા બે પ્રકારની કેવી છે, આ બંધ તૂટે તો બે ઉપર કંઈક આવશે જોડા, મતલબ અહીંયા એક્સ આવ્યો, અહીંયા વાય તો એક્સ અને વાય સેમ સાઈડ થયા કે ઓપોઝિટ સાઈડ થયા, અને એન્ટી એડિશન કહેવાય. એડિશન એટલે યોક્સિન, અને બંને સેમ સાઈડથી આવે તો જેવું બી આવી શકે ને, આમાં સેમ સાઈડથી જ આવે કે નહીં. ડ્યુટેરિયમ અહીંયા આવે, ડ્યુટેરિયમ અને સીન એડિશન કહેવાય. સીન એડિશન બંને સમાન બાજુ આવે તો સીન એડિશન, વિરુદ્ધ બાજુ આવે તો એન્ટી એડિશન. પણ પ્રશ્ન પૂછાય જ છે, પૂછાય ત્યાં શું કર્યું કે એમણે ઇથિનની પ્રક્રિયા હોય, આ પ્રોડક્ટ પૂછ્યું હોય એ ડ્યુટેરિયમ આપ્યું, ડી પછી નિપજ હોય એમાં ડી અલગ અલગ રીતે આમ દોરેલા, એકમાં શું હોય બે ડી એક બાજુ, બીજામાં બે ડી ઓપોઝિટ સાઈડ, તો કઈ સાચું બે માંથી, વિરુદ્ધ બાજુ કેવી રીતે ઉમેરાય, ના પડી પડી માનવા દસ્તર છે, નિકલ છે તો આની ઉપર હાઇડ્રોજન બે ગયા છે બે. હવે ઇથિન અહીંયા આવ્યો, જો આ ઇથિન હવે આ બે ને વિરુદ્ધ બાજુ ઉમેરાવું હોય તો સમાન બાજુ જ ઉમેરાય, એટલે મિકેનિઝમ થી કેવું યાદ રહી ગયું આપણને કે આ સીન એડિશન છે, સમજ્યા કે નહીં, ખબર પડી બધા. આપણે બહારનું ભણાવીશું તો ઓર્ગેનિક અઘરું થઈ જશે, એટલે મેં પહેલા સ્પષ્ટતા કરી, પહેલાં ચોપડી મોઢે કરવાનું, બીજું બધું વાર્તા જેમના છે, એટલે લોડ પડે જ નહીં, ખબર પડી. લખવાનું બધું ચોપડીનું જ છે, મોઢે કરવાનું બધું ચોપડીનું જ છે. આ પ્રકાર મેં અહીંયા જ લખી લીધા, તો આ એડિશન કેવું હોય, અહીંયા સીન એડિશન. અને અલ્કાઈન હોય ને એનો વેગ આલ્કીનથી વધુ હોય, પ્રક્રિયા વેગ કોનો વધુ હોય, અલ્કાઈન નો વેગ આલ્કીનથી વધુ હોય. આ તો બધા પાર્શિયલ બંધ છે ને, આ પરફેક્ટ બંધ નથી. અહીંયા માની લો કે આકર્ષાયેલા છે, તો આકર્ષાયેલા છે એટલે મેં શું કરું, અહીંયા બંધ બતાવ્યું, ઇલેક્ટ્રોન ના હોય, પણ હવે અહીંયા આકર્ષાયા તો ગુણ બંધ નિર્બળ બને છે, આકર્ષણ માટે ઇલેક્ટ્રોન થોડા આવ્યા. થોડા એટલે કેવી રીતે, 90% અહીંયા હોય, 10% પર અહીંયા હોય, એક નો એક ઇલેક્ટ્રોન. પછી અહીંયા આવે તો શું થાય, અહીંથી 90% હતું એમાંથી 60% અહીંયા જ કરે, પછી ધીરે ધીરે શું કરે, કયો મજબૂત છે બનાવો, તો આ લોકો કે પાઈ નિર્બળ છે,
એટલે બધા શીખમાં બને તો મજબૂત છે, એટલે આ મજબૂત થતું જાય અને આ તૂટ થાય. પણ મજબૂત થાય નો મતલબ શું? ઇલેક્ટ્રોન ત્યાં પર્સન ભેજ વધતા ત્યાં વધે તો બીજે ઘટે. બરાબર, મિકેનિઝમ આવી રીતે લઈ ગયું.